नमस्कार मित्रों, आप सर्वनु स्वागत है। आज आप आ वीडियो में MTS और पोस्टमेन पेपर सॉल्यूशन जे आज पेपर तारीख 4/9/2022 रोज लेवरायो एनु पेपर वन एनो पार्ट एनु सॉल्यूशन आज आ वीडियो में आप जोवाना छे। तो चलो शुरुआत करिए। प्रश्न नंबर एक, निम्नलिखित में से कौन सा એટલે નીચેનામાંથી ક્યુ આર્મી પોસ્ટ ઓફિસના સરનામા પર બુક કરવામાં આવશે નહીં? હવે આપણે લેક્ચરમાં વારે ઘડીએ રિવાઇઝ કરતા હતા કે ભાઈ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે શું બુક કરી શકાય છે નહીં, તો VP અને મની ઓર્ડર। તો અહીંયા કયો જવાબ આવ્યો છે? મૂલ્ય ચૂકવણી પાત્ર લેખો અને મની ઓર્ડર, એટલે કે એ કયો જવાબ આવશે? એ અહીંયા આપણે લેક્ચરની અહીંયા સ્લાઇડ પણ એડ કરેલી છે કે ભાઈ પ્રશ્ન નંબર 10 તમે જોઈ શકો છો, VP અને મની ઓર્ડર કઈ પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી। તો અહીંયા જવાબ આપણે લખેલો છે, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલી પરીક્ષાઓના પ્રશ્નો તરીકે આપણે સોલ્યુશન પણ કરાવેલું છે। તો અહીંયા જવાબ આવે, આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે આપણે VP અને મની ઓર્ડર બુક કરી શકતા નથી, એટલે આપણો જે પ્રશ્ન પૂછાયો છે એનો જવાબ શું થાય? એ, એટલે કે મૂલ્ય ચૂકવણી પાત્ર લેખો અને મની ઓર્ડર આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે બુક કરી શકાતા નથી। હવે જોઈએ પ્રશ્ન નંબર 2, સામાન્ય રીતે રવિવાર અને PO હોલિડેના દિવસે કયા પ્રકારની પોસ્ટ ઓફિસો ખુલ્લી રહે છે અને લોકો સાથે વેપાર વ્યવહાર થાય છે? આપણે વાત કરી હતી કે ભાઈ નાઇટ પોસ્ટ ઓફિસ છે એને ઉલ્લેખ PO ગાઈડ 1 ક્લોઝ નંબર 3 કરેલો છે, અને એ રવિવાર, પોસ્ટલ હોલિડે તેમજ નેશનલ હોલિડેના દિવસે પણ કાર્ય કરે છે અને સાંજે રાતના 8:30 સુધી, એટલે કે 8:30 PM સુધી કાર્ય કરે છે। તો આપણે અહીંયા શું જવાબ આવશે? નાઇટ પોસ્ટ ઓફિસ, અથવા ગુજરાતીમાં આપણે કહીએ તો રાત્રિ પોસ્ટ ઓફિસ પણ લખી શકીએ, એટલે અહીંયા જવાબ આવશે સી। કયો જવાબ આવશે? સી, જવાબ આવશે સી। ઓકે, અહીંયા આપણે સ્લાઇડ પણ એડ કરેલી છે, ભાઈ તમે જોઈ શકો છો અહીંયા રવિવાર, નેશનલ હોલિડે તેમજ પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં રાત્રિ પોસ્ટ ઓફિસ અમુક કલાકો સુધી કામ કરે છે। રાત્રિ પોસ્ટ ઓફિસ આવા દિવસોમાં એક જ શિફ્ટ એટલે કે 10-17 કલાક સુધી કામ કરે છે। આ દિવસોમાં ડિલિવરી સિસ્ટમ આ બધી આપણે ઉલ્લેખ કરેલો છે, એટલે રાત્રિ પોસ્ટ ઓફિસ છે રવિવાર, નેશનલ હોલિડે તેમજ પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં પણ કામ કરે છે। હવે આગળનો પ્રશ્ન નંબર 3 જોઈએ, અણચૂકવાયેલા એટલે કે અણચૂકવાયેલા લેખો ઇન્સ અથવા અનપેડ, આપણે જે અનપેડ આર્ટિકલ કહીએ છીએ એની વાત છે, અથવા લેખો કે જેના પર પોસ્ટેજ સંપૂર્ણપણે એટલે કે અનસફિશિયન્ટલી પેડ કોઈ લેખો હોય, તો અન્ય બિન નોંધાયેલા મેલ પર ટ્રાન્સમિશનમાં ખાલી જગ્યા છે? તો ટ્રાન્સમિશનમાં આ આપણે જે તે વખતે લેક્ચર લીધું હતું એ વખતે આ પ્રશ્ન પણ પૂછાયેલો પ્રશ્ન છે, અને આપણે પૂછાયેલા પ્રશ્નોની અંદર સોલ્યુશન કરાયેલું છે કે ભાઈ અનસફિશિયન્ટલી પેડ હોય અથવા અનપેડ આર્ટિકલ હોય, અને તો એના માટે શું ખાતરદારી કરવાની હોય છે કે એને શું પ્રિવિલેજ આપવામાં આવે છે? તો એને કોઈ મોટી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી, એટલે કે એને કોઈ વધારાની પૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી, અને મોકલનારને એટલે જે એડ્રેસ હોય એના બાજુ મોકલવામાં આવશે, જે એડ્રેસ લખ્યું હોય એ બાજુ જવા દેવામાં આવશે, આપણે મોકલનારને નહીં પણ જે એડ્રેસ હોય જે જગ્યાએ જવા દેવાનું હોય તે જગ્યાએ આગળ મોકલવામાં આવશે, અને જે અનસફિશિયન્ટ કે અનપેડ જેટલું આર્ટિકલની વેલ્યુ થતી હોય એને ડબલ પોસ્ટેજ આપણે લેવાની વાત કરેલી હતી લેક્ચરમાં। તો અહીંયા જવાબ આવશે, શું જવાબ આવશે? જવાબ આપણો આવશે કોઈ મોટી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી, એટલે કે નોટ અફોર્ડ એની ગ્રેટર સિક્યોરિટી, ઇંગ્લિશમાં બોલીએ તો બી, જવાબ આવશે બી। પ્રશ્ન નંબર અહીંયા 4 જોઈએ, બગડેલી અથવા વિકૃત અથવા કાલ્પનિક સ્ટેમ્પ વિશે નીચેનામાંથી ખોટા વિકલ્પને ચિહ્નિત કરો। એટલે આપણે પોસ્ટેજ સ્ટેમ્પના લગતી આપણે વાત કરેલી હતી, તો પોસ્ટેજ સ્ટેમ્પ કે જે ફાટી ગયેલ છે અથવા કાપી છે તેનો ઉપયોગ ટપાલની ચૂકવણીમાં કરી શકાતો નથી। તો આપણે વાત કરી હતી કે નકલી ટિકિટો હોય, કોઈ ફાટેલી હોય, નુકસાન પામેલી ટિકિટો હોય એનો આપણે પોસ્ટેજના પેમેન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ નહીં। કોઈ પણ હેતુ માટે બનાવટી પોસ્ટેજ સ્ટેમ્પનું ઉત્પાદનને ઉપયોગ પ્રતિબંધિત છે, એવા સ્ટેમ્પનો ઉપયોગ કરવો કે જે તે અથવા અન્ય કોઈ હેતુ માટે પહેલેથી ઉપયોગમાં લેવાયેલા હોય, પહેલેથી ઉપયોગમાં લીધેલી હોય એનો ઉપયોગ કરવો એ IPC કલમ 263A અથવા 263K હેઠળ ગુનો છે। પછી ફિલાટેલિક પ્રકાશનમાં ચિત્રના હેતુ માટે સ્ટેમ્પના પુનઃ ઉત્પાદનની મંજૂરી નથી, રીપ્રોડક્શન ઓફ સ્ટેમ્પ ઇઝ નોટ એલાઉડ ફોર ઇલ્યુસ્ટ્રેશન પર્પઝ ઇન અ ફિલાટેલિક પબ્લિકેશન। તો અહીંયા આપણે ડી જવાબ છે ઇનકરેક્ટ થાય, કે ભાઈ ફિલાટેલિક પ્રકાશનના હેતુ માટે તેને આપણે કરી શકીએ, ભાઈ પુનઃ ઉત્પાદનની મંજૂરી આપી શકીએ છીએ। અહીંયા થોડું કન્ફ્યુઝન હોય તો આપણા માટે CB અને D કદાચ કન્ફ્યુઝન રહે, કોઈ પણ હેતુ માટે બનાવટી પોસ્ટેજ સ્ટેમ્પનું ઉત્પાદન અને ઉપયોગ પ્રતિબંધિત છે, તો બનાવટીનું તો એ તો ઉત્પાદન પ્રતિબંધિત છે જ, તો અહીંયા જવાબ શું આવશે? D, એટલે કે જવાબ આવશે આપણા માટે D, ફિલાટેલિક પ્રકાશનના ચિત્રના હેતુઓ માટે સ્ટેમ્પના પુનઃઉત્પાદનની મંજૂરી નથી નહીં, પરંતુ મંજૂરી છે ફિલાટેલિક ઉત્પાદન માટે, અહીંયા જવાબ આવશે D। પ્રશ્ન નંબર 5 જોઈએ,
सिक्का बुलियन कीमती पत्थरो जवेरात सोना अथवा चांदीनी वस्तुओं अथवा चलन अथवा बैंक नोट इनलैंड पोस्ट इनलैंड इनशोर्ट द्वारा आप मोकली शकीए छीए एवुं वात करी हती। पोस्टिंग ऑफ कॉइन्स आर्टिकल नंबर 17 पीओ गाइड 1 17 नंबरना आर्टिकलमां आपणे चर्चा करी हती कि भाई इनलैंड इनशोर्ट आर्टिकल द्वारा ज आपणे मोकली शकीए छीए बराबर। तो अहींया शुं जवाब आवशे? मात्र वीमो ओनली इनशोर्ट। तो आपणे अहींया स्लाइड पण एड करेल छे कई जग्याएथी पूछेलो छे प्रश्न। तो આપણે જે બુક છે એમાં જોઈ શકો છો આપણે લેક્ચર વખતની, ભાઈ સિક્કા બુલિયન કિંમતી પથ્થરો જવેરાત સોના અથવા ચાંદીની મુદ્રાઓ અથવા ચલણ અથવા બેંક નોટ ફક્ત વીમાકૃત એ કરાવીને અંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે। તો આ જવાબ આપણો શું થાય? ઓનલી ઇન્શોર્ટ દ્વારા જ આપણે મોકલી શકીએ છીએ। પછી આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ ને અથવા ફર્મને સંબોધિત કરે કોઈ, હવે આપણે વાત કરી હતી કે ભાઈ આ પ્રશ્ન એવું કહેવા માગે છે કે ભાઈ પોસ્ટ બોક્સને સંબોધીને કોઈ પત્ર હોય એના ઉપર પોસ્ટ બોક્સ નંબર લખેલો હોય અને કોઈ કારણસર પોસ્ટ બોક્સ નથી અથવા એ પોસ્ટ બોક્સ ભાડે લેનાર હોય ની એરિયા હયાત ના હોય અને અથવા પોસ્ટ બોક્સ સીઝ કરેલું હોય કોઈ કારણસર, તો આવા કિસ્સામાં શું કરવું? તો મોકલનારને આર્ટિકલ પરત કરવું, એવી આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી, એટલે જવાબ આવશે આપણો એ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લેક્ચરમાં આપણે ચર્ચા કઈ જગ્યાએ કરેલી છે, તો આપણે વાત કરી હતી કે ભાઈ જો કોઈ વ્યક્તિના નામે ટપાલ આવ્યું હોય તેના પર પોસ્ટ બોક્સ નંબર લખેલ હોય પરંતુ પોસ્ટ બોક્સ કોઈ કારણસર ન હોય અથવા કોઈ કારણસર સીઝ કરવામાં આવેલો હોય તો તેને મોકલનારને પાછું મોકલવામાં આવે છે। જો પોસ્ટ બોક્સ ભાડે લેનાર ન રહ્યા હોય તેવી સ્થિતિમાં વસ્તુ મોકલનારને પરત કરવામાં આવે છે। તો આપણો જે પહેલો ફકરો છે એમાં આ એ વસ્તુ આપણે લખેલી છે બરાબર। તો જવાબ શું આવશે? મોકલનારને પરત કરવામાં આવે છે। હવે પ્રશ્ન નંબર 7 જોઈએ। જો પોસ્ટ બોક્સની અરજદાર દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતી ખોટું હોવાનું જણાય છે અથવા જો ભાડે આપનાર દ્વારા પોસ્ટ બોક્સનો દુરુપયોગ થતો હોવાનું જણાય છે તો પોસ્ટ ઓફિસ દ્વારા શું પગલાં લેવામાં આવે? તો પોસ્ટ બોક્સની સુવિધા પાછી ખેંચી લેવામાં આવે છે, એવી આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી। પ્રશ્ન જવાબ થાય છે સી, પોસ્ટ બોક્સની સુવિધા પાછી ખેંચી લેવામાં આવે છે। તો અહીંયા આપણે લેક્ચરમાં કઈ જગ્યાએ ચર્ચા કરી હતી એ પણ તમને હું બતાવી દઉં છું। તો પોસ્ટ ઓફિસને અધિકાર છે જ્યારે પોસ્ટ બોક્સ ભાડે લેનાર પોસ્ટ બોક્સનો મિસયુઝ થતો હોય અથવા ખોટી માહિતી આપવામાં આવી હોય તો નોટિસ આપીને અથવા વગર નોટિસે પણ પોસ્ટ બોક્સ પાછું ખેંચી લખે શકે છે। તો પ્રશ્ન જવાબ શું થશે? સી, પોસ્ટ બોક્સને પાછું ખેંચી લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 8 જોઈએ અહીંયા। તો સરકારના અધિકારીઓ દ્વારા તેમની સત્તાવાર સંતાનો પોસ્ટ કરાયેલા પત્રો ખાનગી વ્યક્તિઓને સંબોધવામાં આવે છે તો તેઓ સંબંધિત વ્યક્તિઓના ખાનગી હિતો અને ચિંતાઓ સાથે સંબંધિત હોય ત્યારે પણ ખાલી જગ્યા કરશે? તો અહીંયા આપણે વાત કરેલી જે આપણો રૂલ નંબર 203 છે, બી સેન્ટ એઝ એ ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ પ્રિપેર્ડ ઇઝ ઇન ધ યુઝ્યુઅલ વે, એટલે કે સામાન્ય રીતે પ્રિપેરમાં જ આપણે મોકલવાના હોય છે, એટલે આપણો જવાબ થશે બી। શું જવાબ આવશે? બી સેન્ટ એઝ અ ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ પ્રિપેર્ડ ઇન ધ યુઝ્યુઅલ વે। 203 નંબરનો આપણો ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલનો ક્લોઝ જોયો હતો, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ એમાં 203 નંબરનો આપણો ક્લોઝ જોયેલો હતો લેક્ચરની અંદર, તો એ આપણે અહીંયા સ્લાઇડ એ પણ એડ આપણે કરેલી જ છે। કયું આર્ટિકલનો આપણો? 203 નંબરનો ક્લોઝ, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલનો 203 નંબરનો ક્લોઝ, એમાં આપણે વાત કરી હતી ભાઈ લેટર પોસ્ટ કાર્ડ અથવા પેકેટ પ્રાઇવેટ વ્યક્તિને મોકલી શકાય છે પરંતુ તેના માટે આર્ટિકલ પ્રિપેર્ડ એટલે કે પહેલાંથી ભુગતાન કરેલ હોવું જોઈએ। સરકારી અધિકારીથી પ્રાઇવેટ વ્યક્તિને મોકલી શકાય છે પરંતુ એમાં પહેલાંથી પ્રિપેર્ડ કરેલું હોવું જોઈએ, અને જો પ્રાઇવેટ વ્યક્તિથી સરકારી વ્યક્તિ તરફ જતું હોય તો સર્વિસ અનપેડ ઉપર લખવાનું હોય છે, આ વસ્તુની આપણે ચર્ચા કરી હતી। હવે આગળનો પ્રશ્ન જોઈએ, નીચે જણાવેલ લેખોના અંતરદેશીય પોસ્ટ દ્વારા પ્રસારણમાં કયો પ્રતિબંધિત નથી? તો નીચેનામાંથી શું પ્રતિબંધિત નથી? આપણે લેક્ચરમાં ઘડીએ ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ અણીદાર હથિયાર હોય, અણીદાર કોઈ ઓજાર હોય, તીક્ષ્ણ સાધન હોય કોઈ, તો એ પ્રતિબંધિત છે, પણ જો એને યોગ્ય રીતે પેક કરેલું હોય જેથી કરીને કોઈ નુકસાન ના થાય બીજા કર્મચારીને કોઈને, તો આપણે એને મોકલી શકીએ છીએ। તો કોઈ પણ તીક્ષ્ણ સાધન યોગ્ય રીતે સુરક્ષિત હોય તો એને આપણે મોકલી શકીએ છીએ કોઈ પણ અધિનિયમનો। તો અહીંયા જવાબ શું થશે? ડી બરાબર। પ્રશ્ન નંબર 10 જોઈએ, વોટ આર ધ ટ્રાયલ કાર્ડ? તો આપણે વાત કરી હતી ટ્રાયલ કાર્ડ સમય બનાવવામાં આવે છે M26A અને એને શું કહીએ છીએ? વિભાગીય પોસ્ટ કાર્ડ। તો અહીંયા પોસ્ટ કાર્ડવાળો એક જ શબ્દ છે, કયો? બી સેવા પોસ્ટ કાર્ડ, વિભાગીય સર્વિસ પોસ્ટ કાર્ડ તરીકે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ, પોસ્ટ કાર્ડ ટ્રાયલ કાર્ડ સર્વિસ પોસ્ટ કાર્ડ તરીકે એનો ઉલ્લેખ કરીએ છીએ, એટલે અહીંયા જવાબ આવશે બી। શું જવાબ આવશે? બી જવાબ આવશે, એનો પણ અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે લેક્ચરમાં, એની સ્લાઇડ અહીંયા આપણે એડ કરેલી છે।
તમે જોઈ શકો છો ટ્રાયલ કાર્ડ્સ, તો ટ્રાયલ કાર્ડ વિભાગીય પોસ્ટ કાર્ડ છે એમ સર્વિસ એ હોય છે. તો વિભાગીય એટલે આપણે સર્વિસ પોસ્ટ કાર્ડ હોય છે, તો અહીંયા જવાબ થાય છે સર્વિસ પોસ્ટ કાર્ડ. પછી આગળ 11 નંબરમાં જોઈએ તો નીચેનામાંથી ખોટા વિકલ્પને ચિહ્નિત કરો. તો અહીંયાથી તરત જ આપણને ખ્યાલ આવી જાય ખોટું કયું વિધાન છે. તો સ્પેશિયલ બેગ આપણા માટે ડ્યુ બેગ નથી. શું? સ્પેશિયલ બેગ આપણા માટે ડ્યુ નથી. રોકડ બેગનો ઉપયોગ પોસ્ટ ઓફિસો વચ્ચે રોકડના રેમિટેન્સને બંધ કરવા માટે, એટલે કે રેમિટેન્સ મોકલતા હોય એના ક્લોઝ કરીને મોકલવા માટે, રોકડનો વ્યવહાર કરતા હોય એ માટે થઈને આપણે કેશ બેગનો ઉપયોગ કરીએ છીએ, એ સાચી વાત છે. કેમ્પ બેગનો ઉપયોગ ઓફિસની ફાઇલો હોય, તો આપણે જે છેલ્લે કન્ફ્યુઝન હતું ને એ વખતે આપણે વાત કરી હતી ઓફિશિયલ જે વાતચીતો થતી હોય ને એ માટે થઈને કેમ્પ બેગનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે કોઈ બીજો સામાન્ય પત્ર વ્યવહાર કરતા હોવ ત્યારે સ્પેશિયલ બેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બે વસ્તુની આપણે ચર્ચા કરી લીધી, એટલે તરત જ ખ્યાલ આવવું જોઈએ કે સ્પેશિયલ બેગ ડ્યુ બેગ નથી. તો એ વિધાન આપણા માટે સી વિધાન આપણા માટે ખોટું થાય, એટલે કે અહીંયા જવાબ આવશે સી. નીચે આપણે સ્લાઇડો પણ એડ કરેલી છે. ભાઈ સ્પેશિયલ બેગ છે તો આપણે સ્પેશિયલ બેગના અનુસંધાનમાં કીધું છે કે સ્પેશિયલ બેગ ડ્યુ બેગ નથી. પછી આપણે જે કેમ્પ બેગની વ્યાખ્યા કરી છે, કેમ્પ બેગના ઉપયોગ ઓફિસ ફાઇલો અને અન્ય સત્તાવાર કાગળોને બંધ કરવા માટે થાય છે, બરાબર. તો એના પરથી આપણને જવાબ મળી ગયો કે ભાઈ સ્પેશિયલ બેગ ડ્યુ નથી, પણ અહીંયા એમને સ્પેશિયલ બેગ ડ્યુ છે એવું ઉલ્લેખ કર્યો છે, એટલે આપણા માટે એ વિધાન ખોટું થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. વીમાવાળી બેગ ક્યારેય છૂટક મોકલવામાં આવતી નથી, પરંતુ તે હંમેશા ખાલી જગ્યામાં બંધ હોય છે. તો શામાં બંધ હોય છે હંમેશા? હવે એક વસ્તુ આપણે કંઈ ના આવડતું હોય તો આપણને ખબર પડી જાય ભાઈ કેમ્પ બેગ હોય તો કેમ્પ બેગમાં કોઈ આપણે ઇન્સ્યોર્ડ બેગ મૂકતા નથી. પછી અહીંયા બીજો સ્પેશિયલ બેગ છે તો સ્પેશિયલ બેગમાં નથી, તો આપણા માટે બે ઓપ્શન એલિમિનેટ થઈ ગયા. આપણે એલિમિનેશન પદ્ધતિ શીખ્યા છે ભાઈ કઈ રીતે તમે યોગ્ય વિકલ્પ તરફ પહોંચી શકો છો, કઈ રીતે તમે યોગ્ય જવાબ તરફ પહોંચી શકો છો એનું આપણે એલિમિનેશન વસ્તુ ખબર પાડી હતી. તો આ બે તો એલિમિનેશનમાં નીકળી ગયા. હવે અહીંયા બી ઓપ્શનમાં પણ તમે એલિમિનેશન લઈ શકો છો. લેટર બેગ, લેટર બેગ એટલે ખાલી આપણે જે સિમ્પલ એર બેગ કહીએ છીએ તો એ સાદી ટપાલ હોય તો એની અંદર આપણે કોઈ દી મોકલી શકીએ ઇન્શ્યોર બેગ. તો અહીંયા જવાબ આવશે પાર્સલ બેગ અથવા ટપાલ બેગ. ટપાલ બેગ એટલે મેલ બેગ, અહીંયા ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તો મેલ બેગ અથવા પાર્સલ બેગની અંદર જ ઇન્શ્યોર બેગને મોકલવાની હોય છે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કઈ ખોટી રીતે મેળ ખાય છે? તો ખોટી રીતે મેળ ખાય છે, ખોટું કયું જોડાયેલું છે એ પસંદ કરવાનું. સાચું નથી કીધું, ખોટું કયું રીતે કયું છે તો એ જોવાનું છે. તો આપણા માટે જોઈએ તો સ્પેશિયલ બેગ આપણે ઇન્શ્યોર બેગ છે એ ડ્યુ બેગ નથી, તો એ વિધાન સાચું છે. પેકેટ બેગ એ ડ્યુ બેગ નથી, તો એ વિધાન પણ સાચું છે. પણ રજિસ્ટર પેકેટ બેગ કે તો એ માટે એ આપણા માટે ડ્યુ બેગ છે. પછી પાર્સલ બેગ એ ડ્યુ બેગ છે એવું લખ્યું છે આપણે, બરોબર. પાર્સલ બેગ ડ્યુ બેગ છે, તો પાર્સલ બેગ એ પણ ડ્યુ બેગ નથી. એકાઉન્ટ બેગ શું છે? ડ્યુ બેગ છે. તો પાર્સલ બેગ ડ્યુ બેગ નથી, અહીંયા એમને શું લખ્યું છે? પાર્સલ બેગ ડ્યુ બેગ છે. તો અહીંયા વિધાન ડી આપણા માટે ખોટું થાય છે, કે એટલે કે એર્યું આપણા માટે યોગ્ય રીતે જોડાયેલું નથી અને આપણે યોગ્ય રીતે જોડાયેલું ના હોય એ પસંદ કરવાનું હતું, એટલે વિકલ્પ ડી આપણા માટેનો જવાબ થશે. અહીંયા આપણે જોઈ શકો છો તમે આપણે જે બુકનું જે લખેલું છે ભાઈ ડ્યુ મેલ જો અહીંયા આપણે બેગો વાત કરી છે. રજિસ્ટર બેગ હોય, બ્રાન્ચ ઓફિસ બેગ છે, ટ્રાન્ઝિટ બેગ છે, આ બધી બેગ કઈ છે? ડ્યુ બેગ છે. જ્યારે પાર્સલ બેગ હોય, ઇન્શ્યોર બેગ હોય, એટલે કે પાર્સલ બેગ આપણે શું કીધું? ડ્યુ બેગ નથી. પણ અહીંયા શું લખ્યું છે? પાર્સલ બેગ ડ્યુ, એટલે આપણા માટે વિકલ્પ કયો? પાર્સલ બેગ વાળો ખોટો થાય છે. પ્રશ્ન નંબર 14. રજિસ્ટર બંડલ એ લેટર મેલના ચહેરાના વીમાના નોંધાયેલા લેખોનો સંગ્રહ છે, નોંધાયેલા બંડલ તૈયાર કરવા માટે. હવે આપણે રજિસ્ટર બંડલ તૈયાર કરવા માટેના બે પ્રશ્નો આપણે જોયા હતા લેક્ચર જે તે વખતે આપણે લીધો હતો, એ વખતે આપણે લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે ભાઈ રજિસ્ટર બંડલ તૈયાર કરવા માટે મિનિમમ કેટલા આર્ટિકલ જોઈએ? તો 3 આર્ટિકલ. અને કેટલાથી વધારે આર્ટિકલ જોઈએ? તો બે કરતાં વધારે આર્ટિકલ જોઈએ. તો અહીંયા મિનિમમ કેટલા આર્ટિકલ જોઈએ એવું પૂછ્યું છે, ન્યૂનતમ સંખ્યા કેટલી છે? તો અહીંયા જવાબ શું આવશે? 3 આર્ટિકલો મિનિમમ જોઈશે, એટલે કે 3 નોંધાયેલા લેખો જોઈશે, 3 રજિસ્ટર લેખો જોઈશે. અને મિનિમમ કેટલાથી વધારે પૂછે એવું પૂછ્યું હોય તો 2થી વધારે, પણ અહીંયા અમને મિનિમમ કેટલા? તો 3. શું? 3 આર્ટિકલ જોઈશે. પ્રશ્ન નંબર 15. વિચ કલર એ એરમેલ બેગ બંધ કરવા માટે સામાન્ય રીતે કયા રંગની દોસુતી બેગનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે એરમેલ બેગની અંદર જોયું તો ભાઈ બ્લુ દોસુજી બેગનો ઉપયોગ એરમેલ બેગને બંધ કરવા માટે થાય છે, એટલે અહીંયા જવાબ આવશે આપણો બી. શું આવશે? બી, એટલે કે વાદળી રંગની. આપણે અહીંયા પાછળ સ્લાઇડ પણ એડ કરેલી છે કે ભાઈ એરમેલ બેગ છે બ્લુ દોસુજી બેગનો ઉપયોગ એરમેલ બેગને બંધ કરવા થાય છે. આપણે જે ભણ્યા હતા લેક્ચરમાં એની ચર્ચા પણ અહીંયા આપણે કરી લીધી કે ભાઈ આપણે આ લેક્ચરમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 16. ખોટા વિકલ્પને ચિહ્નિત કરો, એટલે કે ખોટો વિકલ્પ અહીંયાથી પસંદ કરવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા
જે વસ્તુ આપણને ફાવતી હોય એ વસ્તુ જોઈએ. તો પોસ્ટલ પહેલી વસ્તુ જોઈએ, પોસ્ટલ સર્કલના હેડક્વાર્ટર ખાતે રિટર્ન લેટર ઓફિસની સ્થાપના કરવામાં આવી છે. સ્થાપના એટલે કહેવા મતલબ એ જગ્યાએ એસ્ટાબ્લિશ હોય છે. રિટર્ન પોસ્ટલ સર્કલનું હેડક્વાર્ટર હોય એ જગ્યાએ આરએલઓ કાર્યરત હોય છે, એટલે એ વિધાન આપણા માટે સાચું થાય. પછી નોડલ પોસ્ટ ઓફિસ મહત્ત્વના શહેરોમાં કાર્યરત છે. શું કીધું છે? નોડલ પોસ્ટ ઓફિસ છે એ મહત્ત્વના શહેરોમાં કાર્યરત છે. કેટલીક પોસ્ટ ઓફિસોની પડોશીની પીઓ તરીકે હોય એમાં લોકલ શોર્ટિંગમાં મદદ કરે છે, એવી આપણે લેક્ચરમાં વાત કરી હતી. શું લોકલ શોર્ટિંગમાં મદદ કરે છે અને શોર્ટિંગ ડાયોગ્રામ કોણ આપે છે? SSRM શોર્ટિંગ ડાયોગ્રામ આપે છે. પછી અહીંયા એ વિધાન જોઈએ, શોર્ટિંગ સબ ઓફિસ અનેક મેલ લાઇનના જંકશન પાસે આવેલી હોય છે. તો મેલ લાઇનના જંકશન પાસે આવેલી ઓફિસને આપણે શું કહીએ છીએ? શોર્ટિંગ સબ ઓફિસ કહીએ છીએ. એ પણ એવા રસ્તો સાચે છે. અહીંયા જોઈએ સેન્ટ્રલ બેગિંગ યુનિટ એ RMS ઓફિસની શાખા છે નહીં કે RMS ઓફિસની શાખા નથી, એટલે અહીંયા જવાબ આવશે આપણો સી. શું થશે? સી, સેન્ટ્રલ બેગિંગ યુનિટ એ RMS ઓફિસની, સેન્ટ્રલ બેગિંગ યુનિટ એ RMS ઓફિસની શાખા નથી. અહીંયા કદાચ કન્ફ્યુઝનિંગ છે આપણા માટે, તો આ વિધાન તમે કદાચ જવાબ આપજો. અહીંયા કન્ફ્યુઝિંગ, સેન્ટ્રલ બેગિંગ યુનિટ આપણે વાત કરી હતી, સેન્ટ્રલ બેગિંગ યુનિટ કહીએ છીએ એ આપણે પોસ્ટલ સેક્શનનો ડી સેક્શન કાર્યરત છે, પોસ્ટલ ડાયરેક્ટરનો ડી સેક્શન જે કહીએ છીએ એ જગ્યાએ સેન્ટ્રલ બેગ ઓફિસ કાર્યરત છે. સેન્ટ્રલ બેગિંગ યુનિટ નહીં પરંતુ સેન્ટ્રલ બેગ ઓફિસ, એટલે અહીંયા જવાબ આઈ થિંક નહીં પરંતુ શ્યોર સી જ આવે છે. સી જવાબ આવશે, બરાબર. તો અહીંયા સી જવાબ આવશે, એ વિધાન ખોટું છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો તમે કે ભાઈ શોર્ટિંગ સબ ઓફિસની આપણે વાત કરીએ, આ એવી ઓફિસ છે જે મેલ લાઇનની નજીક હોય છે. શું છે? મેલ લાઇનની નજીક હોય છે. આપણે આગળ જોયું આગળના વિધાનમાં કે ભાઈ શોર્ટિંગ સબ ઓફિસ અનેક મેલ લાઇનના જંકશન પાસે આવેલું હોય છે. હવે આના અનેકનું નિયર ધ જંકશન ઓર સેવરલ મેલ લાઇન્સ, તો એ વસ્તુ સાચી છે, બરાબર. પછી અહીંયા જોઈ શકો છો તમે, નોડલ પોસ્ટ ઓફિસની વાત કરીએ આપણે, તો નોડલ પોસ્ટ ઓફિસ અમુક સિટી અને શહેરો ખાતે કામ કરે છે અને નોડલ શોર્ટિંગમાં મદદ કરે છે, એ પણ જોયું. RLOનું વસ્તુ તમે જોઈ શકો છો, આ ઓફિસ દરેક સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલ હોય છે, એ પણ સાચી વાત છે. પ્રશ્ન નંબર 17, ઓર્ડિનરી ફિલાટેલિક આઇટમ, સામાન્ય રીતે ફિલાટેલિક વસ્તુઓ ખાલી જગ્યા દ્વારા પોસ્ટલ સેવા પર મફતમાં મોકલવામાં આવે છે. તો આપણે લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે ભાઈ રજિસ્ટર પોસ્ટ છે એના દ્વારા મોકલવામાં આવે છે. સામાન્ય રીતે શેના દ્વારા મોકલવામાં આવે છે? રજિસ્ટર પોસ્ટ દ્વારા આપણે મોકલીએ છીએ. ફિલાટેલિક આઇટમ રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલી શકાય છે, જે ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટના અનુસંધાનમાં લેક્ચર હતું એ વખતે આપણે ચર્ચાઓ કરેલી છે. પ્રશ્ન નંબર 18 જુઓ, અહીંયા કિસ પ્રકાર કે, એટલે કયા પ્રકારની સ્ટેમ્પનો ઉપયોગ રોજબરોજના પોસ્ટલ મેલિંગ હેતુઓ માટે થાય છે અને તે તમામ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે? તો આ વસ્તુ આપણે હમણાં જ આપણું પીએનું પેપર એક્ઝામ ગઈ એ પછી આપણે સોલ્યુશન કરી હતું પેપરનું, એમાંનો પ્રશ્ન આરે ઉઠાવી લીધો છે અને વારંવાર આપણે લેક્ચરમાં પણ કીધું છે કે આ પ્રશ્ન પૂછાયેલો છે આપણે, એટલે ધ્યાન રાખીએ. તો શું વાત કરેલી હતી? ડેફિનેટિવ સ્ટેમ્પનો ઉપયોગ કરીએ છીએ. કનો? ડેફિનેટિવ સ્ટેમ્પનો ઉપયોગ રોજબરોજના ઉપયોગમાં લેવાતી સ્ટેમ્પ, એટલે ડેફિનેટિવ સ્ટેમ્પ. આપણે અહીંયા સ્ટેમ્પના પ્રકારો વિશે ભણ્યા હતા, એમાં જોઈ શકો છો તમે ભાઈ રોજબરોજના ઉપયોગમાં લેવાતી સ્ટેમ્પને કઈ કહીએ છીએ? આપણે ડેફિનેટિવ સ્ટેમ્પ કહીએ છીએ. પ્રશ્ન નંબર 19 જોઈએ, વ્યક્તિગત ઉપયોગ માટે ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર સર્વિસીસ દ્વારા ભારતમાં એક સમયે રિસીવરને મોકલી શકાય તેવી રકમની મહત્તમ મર્યાદા કેટલી છે અને એક કેલેન્ડર વર્ષમાં એક લાભાર્થી દ્વારા મહત્તમ કેટલા વ્યવહારો પ્રાપ્ત થાય છે? તો આપણે ખબર છે કે એક વખતમાં તમે $2500 મોકલી શકો અને મેક્સિમમ એક વર્ષની અંદર એક વ્યક્તિના 30 ટ્રાન્ઝેક્શન એલાઉડ છે. કેટલા? 30. તો અહીંયા જવાબ આવશે બી. તમે અહીંયા જોઈ શકો છો આપણે જે IFSMO ને બધું, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરને એ બધું જોયું એ વખતે, મની ટ્રાન્સફરના લેક્ચર વખતે આપણે ચર્ચા કરી હતી. કેટલી લિમિટ છે? $2500 પ્રત્યેક રેમિટન્સની અને એક સિંગલ રેસિપિયન્ટને પ્રત્યેક વર્ષ માટે મહત્તમ ટ્રાન્ઝેક્શન લિમિટ કેટલી? 30 છે. પ્રશ્ન નંબર 20 જોઈએ અહીંયા, તો 15 વર્ષ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખોલવા માટે ન્યૂનતમ કેટલા રકમ કે રકમ કેટલી છે? તો ન્યૂનતમ કેટલી રકમ છે? આપણે ₹500થી આપણે ખાતું PPFનું એકાઉન્ટ આપણે ખોલી શકીએ છીએ. કેટલા રૂપિયાથી? ₹500થી આપણે એકાઉન્ટ ખોલી શકીએ છીએ. હવે આપણે કદાચ એની મિનિમમ કેટલાના ગુણાંકમાં આપણે પૈસા જમા કરવા જોઈએ એ આપણને કદાચ ખ્યાલ નથી. તો અહીંયા આપણે એ વસ્તુ પણ ધ્યાન રાખી શકીએ કે ભાઈ 500 વાળો જવાબ આપણને નથી, 500 વાળો આપણને નથી, આપણને નથી. તો આપણે સી એકલો જવાબ છે, તો અહીંયા જવાબ આવશે સી, બરાબર. પાછળ સ્લાઇડ આપણે કદાચ ખોટી જોડાઈ ગઈ છે સિનિયર સિટીઝનની, તો સોરી. પણ PPFનું પણ આ પણ આપણે ચર્ચા કરેલી છે એની પણ. મુદ્રિત, વોટ ઇઝ ધ મેક્સિમમ વેઇટ લિમિટ ફોર
बुक पैकेट कंटेनिंग प्रिंटेड बुक એટલે કે બુક પેકેટ હોય અને એની અંદર પ્રિન્ટેડ બુક હોય તો એની મેક્સિમમ વજન મર્યાદા કેટલી છે તો મેક્સિમમ વજન મર્યાદા કેટલી છે એ 5 કિલોગ્રામ મહત્તમ વજન મર્યાદા છે એ પણ આપણે લેક્ચરમાં જોયેલું જ છે કે આપણે જે ટ્રેડિશનલ પ્રોડક્ટનું લેક્ચર જોયું હતું તો એમાં આપણે ચર્ચા કરી હતી કે બુક પેકેટ કન્ટેનિંગ પ્રિન્ટેડ બુક તો એમાં મહત્તમ વજન મર્યાદા આ તમે જોઈ શકો છો મહત્તમ વજન મર્યાદા કેટલી છે 5 કિલોગ્રામ એની મહત્તમ વજન મર્યાદા છે ટ્રેડિશનલ પ્રોડક્ટનું લેક્ચર હતું ઇન્ડિયા પોસ્ટની કઈ સેવા વ્યાપારી ગ્રાહકોને ખર્ચ અસરકારક અને કાર્યશ્રમ ઉકેલ પ્રદાન કરે છે જે સંગ્રહથી લઈને સ્ટોરેજ સુધીના ટ્રાન્સમિશનથી લઈને સમગ્ર દેશમાં વિતરણ સુવિધાની સુધીની સમગ્ર મુખ્ય શૃંખલાનું સંચાલન કરે છે તો અહીંયા આવો કદાચ આપણને ખ્યાલ કશું આવતો નથી તો આપણે એક વસ્તુ જોઈ શકીએ મીડિયા પોસ્ટ છે એ તો એડવર્ટાઇઝમેન્ટ માટે છે આપણે મીડિયા પોસ્ટ ડાયરેક્ટ પોસ્ટ છે એ તો આપણે જે એડવર્ટાઇઝ કરવી હોય તો આપણે વેચવા માટે આપીએ છીએ 1000 આર્ટિકલ એક સાથે મિનિમમ હોવો જોઈએ હવે બિઝનેસ પોસ્ટ વસ્તુ આપણે 35 કિલોગ્રામ સુધીની મહત્તમ વજન મર્યાદા છે બીજી પોસ્ટમાં અને લોજિસ્ટિક પોસ્ટમાં મિનિમમ ચાર્જેબલ વજન 50 કિલોગ્રામ છે હવે શું કીધું છે અહીંયા ખર્ચ અસરકારક અને કાર્યશ્રમ ઉકેલ પ્રદાન કરે છે હવે વધારે પડતું વજન હોય ને આગળ મોકલવું હોય તો વધારે વજન હોય તો બીજી બધી પ્રાઇવેટ સર્વિસો વધારે પડતો ચાર્જ લે છે જ્યારે લોજિસ્ટિક પોસ્ટમાં એવો ચાર્જ લેવામાં આવતો નથી તો આપણે જવાબ આવે છે બી એટલે કે લોજિસ્ટિક પોસ્ટ જવાબ આવે છે આમાં પ્રશ્ન નંબર 23 જોઈએ અહીંયા વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતાના સંબંધમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને ચિહ્નિત કરો વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતાના સંદર્ભમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને પસંદ કરો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે વાત કરી હતી સિનિયર સિટીઝનનું ખાતું તમે 15 લાખ મહત્તમ મર્યાદા સુધી ખોલી શકો છો અહીંયા શું કીધું અમને સિનિયર સિટીઝન ખાતામાં 1000ના ગુણાંકમાં માત્ર એક જ ડિપોઝિટની મંજૂરી છે કેટલા એક જ ડિપોઝિટની મંજૂરી છે પછી બીજું તમે વિધાન જોઈ શકો છો ખાતાધારક પાકતી મુદતની તારીખ થી વધુ 3 વર્ષ માટે ખાતાને લંબાવી શકે છે ખાતું ખોલાવવાની તારીખના 1 વર્ષ પછી જ સમય પહેલાં બંધ કરી શકાય છે SCSS ખાતામાં માત્ર ₹15 લાખની મહત્તમ ડિપોઝિટની મંજૂરી છે તો અહીંયા મહત્તમ 15 લાખની એ સાચું છે આપણા માટે બી પછી 3 વર્ષ સુધી આપણે લંબાવી શકીએ છીએ એ પણ સાચું છે હવે SCSS ખાતામાં 1000ના ગુણાંકમાં માત્ર એક જ ડિપોઝિટની મંજૂરી છે 1000ના ગુણાંકમાં હવે અહીંયા આપણે તારીખના 1 વર્ષ પછી જ સમય પહેલાં બંધ કરી શકાય છે આપણે સિનિયર સિટીઝનનું ખાતુંની ચર્ચા કરી તો અહીંયા આપણે એ વખતે એ પણ ચર્ચા કરી હતી ભાઈ સિનિયર સિટીઝન ખાતું તમે ગમે ત્યારે બંધ કરાવી શકો છો એવી આપણે ચર્ચા કરી હતી બરાબર પછી આપણે અહીંયા એવું વાત કરી હતી કે 1000ના ગુણાકમાં હવે આ કઈ સેન્સમાં લે છે 1000ના ગુણાકમાં તમે ખોલી શકો ખરું પણ એક જ વખત ડિપોઝિટની મંજૂરી હવે તમે 1000ના ગુણાકમાં ખોલાવ્યું અને એક જ ખાતું ખોલાવ્યું તો એ ખાતામાં તમે એક જ ડિપોઝિટની મંજૂરી છે બાકી તમે બીજું ખાતું ખોલાવી શકો છો એટલે કે એ ખાતામાં તમારે એક જ ડિપોઝિટની મંજૂરી છે પણ તમે અલગ અલગ ખાતા ઘણા ખોલાવી શકો છો તો અહીંયા શું જવાબ આવશે બને ત્યાં સુધી આપણો એ જવાબ આવશે જવાબ શું આવશે એ જવાબ આવશે આપણો આ સિનિયર સિટીઝનનું આપણે એડ કરેલું છે પ્રશ્ન નંબર 24 હાઉ મેની સંયુક્ત રીતે નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટનું ખાતું ખોલવાની મહત્તમ કેટલી વ્યક્તિઓને મંજૂરી છે તો આપણે વાત કરી હતી ભાઈ લેક્ચરો આપણે જોતા હતા એની અંદર આપણે વાત કરી હતી SBનું એકાઉન્ટ છે બે જોઈન્ટ ખોલાવી શકાય PPF સિંગલમાં ખોલાવી શકીએ છીએ આપણે પછી MISની વાત નીકળી હતી આપણે 3માં એમ બીજા બધા આપણે 3 જણા જોઈન્ટમાં ખોલાવી શકીએ છીએ પછી આપણે સિનિયર સિટીઝનમાં જ્યારે પતિ પત્નીના કિસ્સામાં હોય તો જ 2 જોઈન્ટ ખોલાવી શકે છે બરાબર એ પણ આપણે ચર્ચા કરી તો અહીંયા શું જવાબ આવશે 3 જણા જોઈન્ટમાં એકાઉન્ટ ખોલાવી શકે છે પછી પ્રશ્ન નંબર 25 જોઈ શકો છો તમે કિસાન વિકાસ પત્રના સમય પહેલાં બંધ કરવાની મંજૂરી ખાલી જગ્યા પછી પરિપક્વ પહેલાં કોઈ પણ સમય આપી શકાય છે કેટલા સમય પછી આપણે KVP એકાઉન્ટ પર પાકતી મુદત પહેલાં બંધ કરાવી શકીએ તો આપણે લેક્ચરમાં ચર્ચા કરી દીધી 2.5 વર્ષ પહેલાં પછી આપણે બંધ કરાવી શકીએ છીએ તો થાપણની તારીખથી 2 વર્ષ અને 6 મહિના પછી આપણે ખાતાને બંધ કરાવી શકીએ છીએ પ્રીમેચ્યોર ક્લોઝર કરાવી શકીએ છીએ એટલે કે વિધાન એ આપણા માટે સાચું થાય અહીંયા તમે જોઈ શકો છો KVPના અનુસંધાનમાં 2.5 વર્ષ પછી બંધ કરાવી શકાય છે પ્રશ્ન નંબર 26 અહીંયા જુઓ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની એન્ડોમેન્ટ એશ્યોરન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને ચિહ્નિત કરો તો આપણે અહીંયા તમને ખ્યાલ જ છે આપણે લેક્ચરમાં બધું જ ભણી ગયા છે કે 3 વર્ષ પછી લોનની સુવિધા મળે છે તો એ વાત સાચી છે 5 વર્ષ પછી સમર્પણ એટલે કે સરેન્ડર કરી શકો છો તો એ વિધાન આપણા માટે ખોટું છે 3 વર્ષ પછી એ પોલિસીમાં આપણે સરેન્ડર કરી શકીએ છીએ એટલે અહીંયા ઇનકરેક્ટ કીધું છે શું કીધું છે ખોટું ચિહ્નિત થયેલું છે તો બી જવાબ આવશે હવે અહીંયા સી વિધાન પણ જોઈ લો જો 5 વર્ષ પૂરા થયા પહેલાં સરેન્ડર કરો તો તમને બોનસ મળવાપાત્ર નથી એ પણ આપણે લેક્ચરમાં જોયેલું છે પ્રવેશ સમય લઘુત્તમ ઉંમર મર્યાદા 19 અને મહત્તમ 55 વર્ષ છે તો અહીંયા એ પણ સ્લાઇડ આપણે એડ કરેલી છે કે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા શું શું વસ્તુ છે મિનિમમ ઉંમર 19 મહત્તમ 55 પછી લોન ફેસિલિટી સરેન્ડર પોલિસી અને બોનસ માટે એલિજિબલ નથી જો તમે 5 વર્ષ પહેલાં સરેન્ડર કરો છો તો પ્રશ્ન નંબર 27 તમે જોઈ શકો છો 10 વર્ષના ગ્રામીણ PLIના સંદર્ભમાં સર્વાઈવલ બેનિફિટ ક્યારે ચૂકવવામાં આવે છે તો એનો જવાબ આપણે જો
લેક્ચરમાં જોયેલો છે કે ભાઈ 4 વર્ષ 7 વર્ષ અને 10 વર્ષ પછી આપણે સર્વાઈવલ બેનિફિટ મળવાપાત્ર છે. અહીંયા તમે જોઈ શકો છો 10 યર ગ્રામ પ્રિયા પોલિસી 4 વર્ષ 7 વર્ષ અને 10 વર્ષ શું શું લખ્યું છે સર્વાઈવલ બેનિફિટ. ઓકે પ્રશ્ન નંબર 28 એક જ પ્રેક્ષકના સરનામેથી 25,000માં બુક કરાવવા પર ગ્રાહકો ગ્રાહકોને સ્પીડ પોસ્ટ પર ચાલવા માટે ડિસ્કાઉન્ટનો દર શું છે એક દિવસમાં બુકિંગની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર. એક દિવસમાં બુકિંગની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર આપણે વાત કરી છે. તો અહીંયા આપણે જોઈ શકો છો એક જ વખત તમે બુકિંગ કરાવવા આવતા હોય એક જ વખત બુકિંગ કરાવવાવાળા આવવાવાળા ગ્રાહકો માટે કોઈ એગ્રીમેન્ટની જરૂરિયાત નથી. તેમને નીચે મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો આપણે જોઈ વાત કરી ભાઈ 2,000થી 1,00,000 સુધી હોય તો 5% આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કેટલું 5% ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને 1,00,000થી વધારે હોય તો 10%. તો આપણો શું જવાબ આવશે 5% આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. પ્રશ્ન નંબર 29 બિઝનેસ પાર્સલ એ બિઝનેસ ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ પ્રીમિયમ સપાટી સેવા છે. ઘરેલું બિઝનેસ પાર્સલની મહત્તમ વજન મર્યાદા કેટલી છે? તો કેટલી મહત્તમ વજન મર્યાદા છે આપણે વાત કરી હતી એમ લેક્ચરમાં 35 કિલોગ્રામ 2 કિલોગ્રામ મિનિમમ અને મહત્તમ 35 કિલોગ્રામ વજન મર્યાદા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ આપણે કઈ જગ્યાએ ભણ્યા છીએ. તો બિઝનેસ પાર્સલ તો મિનિમમ વજન મર્યાદા કેટલી 2 કિલોગ્રામ અને મહત્તમ 35 કિલોગ્રામ વજન મર્યાદા છે. હવે 30મો આપણો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ કિસ પોસ્ટલ સર્કલ કે અંતર્ગત આતા હૈ? તો કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત આવે છે? પંજાબ અંતર્ગત આવે છે. આપણે છેલ્લે જે ટેસ્ટ લીધો હતો એમાં પણ પંજાબનો આપણે પ્રશ્ન પૂછેલો હતો. તો અહીંયા શું જવાબ આવશે? પંજાબ. શું આવશે જવાબ? પંજાબ. તો અહીંયા તમે જોઈ શકો છો એની સ્લાઇડ પણ કે ભાઈ પંજાબ છે એનું કાર્યક્ષેત્ર કઈ કયા કયા સુધી છે? તો પંજાબ અને ચંદીગઢ અને એનું જે હેડક્વાર્ટર છે ચંદીગઢ ખાતે આવેલું છે. તો આ હતું આપણું આજનું પેપર પોસ્ટમેન GDS અને MTS માંથી પોસ્ટમેન અને GDS ટુ MTS ની જે પરીક્ષા હતી એનું પેપર 1 એનો પાર્ટ એ નું સોલ્યુશન. પાર્ટ બી નું સોલ્યુશન નેક્સ્ટ ટાઈમ આપણે થોડીક ક્ષણોમાં જોઈ લઈશું આપણે બીજા લેક્ચરમાં. અને પેપર 3નું પણ આપણે પેપર 2નું પણ આપણે સોલ્યુશન જોઈશું અને પેપર 3નું પણ જોઈશું. ફરી મળીશું આવે આપણે નવા લેક્ચરમાં.